આ કેવી વાત કરું છું તો ફેક્ટ કે પછી તમે જે કહો મારા માટે તો અફવા જ છે કારણ કે એ ફેક્ટ હતો એ ટાઈમનો અત્યારે પણ તમે ગમે ત્યાં સર્ચ કરીને સાંભળી શકો છો એટલે એટલે સર્ચ સોંગની વાત નથી કરતો સોંગ તો તમે અત્યારે ગમે ત્યાં સાંભળી શકો છો પણ એ ટાઈમમાં એવી માન્યતા હતી કે સોંગ તમે વગાડો કે સોંગ તમે ગાઓ ત્યારે ગુજરાતના અને રાજસ્થાનમાં કઈક આવી અફવા ઉડી હતી કે દીક લાજે ત્યારે તમે એ ગીત ગાઓ ત્યારે ભૂત આવી જતા હતા જી આવી તમે કોઈક ને કોઈક વાર જો તમે બે હજારના કિડ્સ હોય કે પછી ઓગણીસો નવ્વાણું નેવના સ્કીડ્સ હોય તો તમે આ વાત અવશ્ય સાંભળી હશે કે આ સોંગ તમે જયારે બેન્ડ વાજ્યા ત્યારે એ ટાઈમે બહુ ડીજેન હતા પણ બેન્ડ હતા ગુજરાતમાં આઈ થિંક અને રાજસ્થાનમાં પણ તો એ બેન્ડ પર ગેદ વાગે ત્યારે ભૂતો આવી જતા હતા એવી બધી અફવાઓ તમે સાંભળી હશે તમારા કાન સુધી આ વાત અવશ્ય પહોંચી હશે પહોંચી હોય તો કમેન્ટ સેક્શનમાં તમારું મંતવ્ય જણાવજો કારણ કે મેં અત્યારે સોશિયલ મીડિયા પર એક રીલ્સ જોઈ ત્યારે મને યાદ આવ્યું કે ભાઈ હા મેં પણ સાંભળ્યું હતું જ્યારે આપણે તો બહુ નાના હતા પણ નાના હોય ત્યારે પણ આપણે સાંભળ્યું હોય કારણ કે ગીત તો એ ટાઈમે ટ્રેન્ડિંગમાં હતું ને બેન્ડ વાજ્યા હું રહું છું છે કે ભાઈ જલા લાજા ઊ આ બધું તમે સાંભળ્યું છે ત્યારે કઈક ભૂતો આવી જતા હતા એ બધી વાતો થતી હતી ગીત બહુ ખાસ લોકો ગાતા ના હતા પણ જ્યારે ગાતા ત્યારે કે આવા ભૂતળા આવી જતા તો હું માનતો નથી કારણ કે ઇમ્પોસિબલ વસ્તુ છે આ તમારા મનના વિચારો અવશ્ય કમેન્ટ સેક્શનમાં જણાવજો બાકી હું એમ નહીં કહું કે ભાઈ ના આવે નહીં આવે એ બધા તમારા મનના વિચારો હું ફક્ત ને ફક્ત જાણવા માગું છું કારણ કે વિડીયો બનાવીશ તો કમેન્ટ સેક્શનમાં મને ખબર પડશે કારણ કે ગુજરાતની બધી જ ઓડિયન્સ આપણા ઈલાકાની છે તો કમેન્ટ કરીને જણાવજો બાકી આ ફિલ્મમાં જે એક્ટર હતા એ ઇમરાન હાશમી હતા અને સિંગર હ્યુમસ રેશમા હતા જે આપણા ગુજરાતી છે કદાચ એ ટાઈમે કે પહેલીવાર આવું હશે કે ભાઈ આવી અફવા ઉડી છે કે ભાઈ આવું થયું છે ગુજરાત અને રાજસ્થાનના ઘણા બધા ગામડાઓમાં તો કમેન્ટ સેક્શનમાં તમારું અવિષ્ય મંતવ્ય જણાવજો કે ઝલક દીક નમસ્કાર દર્શક મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો બાકી મળીએ કઈક નવા વિડીયો સાથે